दोस्तों कहानी शुरू करूँ तेना पहला वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करजो। हूँ हवे आथी वधु सहन नहीं करी सकूँ। बधाने शुं थई गयुं छे एज मने समझातुं नथी। नानी नानी बाबत पूछवानी होय तो पण भाभी घरना ने भाभी पर एटलू बधुं हेज छे के जाणे ए वर्षोथी आ घरमां रहेता होय। हजी तो एमने आ घरमां आवे मांड एक महीनो थयो हशे। मारुं एक चक्री शासन आ घरमांथी पूरुं थई गयुं हतुं। हवे पड़दाना कापड़नी पसंदगी होय के सवार के सांजनी रसोई बनावानी होय एनी पसंदगी भाभीनी रहती। घरमां भाभी प्रत्ये दिवसे दिवसे मने नफरत थती गई। दोस्तों प्लीज़ वीडियो लाइक करजो। हवे मारुं काम मात्र एज रहेतुं के नानी नानी बाबतमां भाभीनुं अपमान करवुं। मम्मी पप्पा के मोटा मने जे लाड प्यार करता हता तेमां कोई भाग पड़ावे ए मने मंजूर न हतुं। भाभी पासे एवुं कंईक हतुं के जे भाभीने मळे ए भाभीना गुणगान गाता थाके ज नहीं। मने लागतुं के भाभी जादूगर छे। जादूगर शब्दे हूँ बेचैन बनी गई। मोटा भाई जेवा शांत गंभीर माणस लग्न बाबत जाते पसंदगी करशे तेवुं कोईए क्यारे विचारेलुं नहीं। एमएससीमां भाईए सुवर्णचंद्रक मळ्याना समाचारथी पप्पा मम्मी खूब खुश हता। थोड़ा दिवसोमां तेमने तेमनी कॉलेजमां ज नौकरी मळी गई। तारे मम्मी पप्पाए कहेलू बेटा मैं तो अमारी खुशी बेवड़ावी दीधी। कायम गंभीर अने शांत एवा मोटा भाई बोलेला हूँ तमारी खुशी में एक वधारो करवा मांगू छू। मने स्नेहा पसंद छे। अने मोटा भाईए वाक्य अधूरू छोड़ी दीधेलू। जो कि एमने वाक्य पूरू करवानी जरूर पण नहोती पड़ी। स्नेहा मोटा भाईनी साथे ज अभ्यास करती हती। घणीवार ए घेर आवती पण अमे ए बाबतने खास महत्व आप्युं न हतुं। कारण के कॉलेजमां ए मोटा भाईनी प्रेक्टिकल पार्टनर हती। पण अमे एवुं नहीं धारेलू के मोटा भाई प्रेक्टिकल पार्टनर ने लाइफ पार्टनर जीवन साथी बनावशे। हा पण मोटा भाईनी वात दरेक जण मानी जतुं। पप्पा मम्मी ने विश्वास हतो के मोटा भाईनी पसंदगी में क्या जोवानुं ना होय। तेथी स्नेहा बाबत घरमां कोईए विरोध कर्यो न हतो। मोटा भाई खूब ओछू बोलता छतां जे बोलता ते टूंकमां अने सामेनी व्यक्तिना हृदय सोसरवुं ઉતરી જાય એવું બોલતા। મોટા ભાઈના હૃદયમાં ઘરના બધા પ્રત્યે પ્રેમ હતો। હું ઘરમાં સૌથી નાની હોવાને કારણે ખૂબ વાલી હતી પણ હવે આ બધાના મન પર કેવળ સ્નેહા ભાભી છવાઈ ગયા છે। હું ઈર્ષ્યાથી જલી હતી। હવે મારી પસંદગીનું જાણે કે કંઈ મહત્વ રહ્યું ન હતું। એક દિવસ હું કોલેજથી આવી ત્યારે મમ્મીએ કહ્યું નાનકી તું માસી બની ગઈ। અને જ્યારે મેં જાણ્યું કે મોટી બહેનને ત્યાં બાબો આવ્યો છે તો હું ખુશ થઈ ગઈ। પણ બીજી જ મિનિટે મારી ખુશી ઉડી ગઈ કારણ કે મમ્મી થોડા દિવસ માટે મોટી બહેન પાસે રહેવા જવાની હતી। હવે ઘરમાં મારે વારંવાર ભાભીની સાથે જ વાત કરવી પડશે। ભાભી મારી સાથે પ્રેમાળ વર્તન રાખતા પણ મને જ ભાભી ગમતા ન હતા કારણ કે તેમને કારણે જ બધા મને લાડપ્યાર ઓછો કરતા હતા। ઘરમાં જાણે એમનું સામ્રાજ્ય સ્તંભાઈ ગયું હતું। દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ભાભી નહીં ગમવાનું બીજું કારણ એ પણ હતું કે મેં કલ્પના કરેલી કે ભાભી મારી નિકટની સહેલી બની જાય। છેલ્લા 10 વર્ષથી હું ઘરમાં એકલી હતી કારણ કે મોટી બહેનના લગ્ન થઈ ગયેલા। મને પિક્ચર જોવા અને ફરવાનો ખૂબ શોખ હતો જ્યારે ભાભી તો પિક્ચર જોતા જ નહીં અને ઉપરથી કહેતા નાનકી બહેન પિક્ચર જોવામાં પૈસા અને સમય શું કામ બગાડો છો અને એ તો આખો દિવસ ફરવા ગૂંથવાનું વાંચવાનું અને બીજા કોણ જાણે કેટલાય કામ કર્યા કરતા। સાંજના સમયે મોટા ભાઈ ઘેર આવે ત્યારે તેમની સાથે કોઈ દિવસ ટેબલ ટેનિસ કે બેડમિન્ટન રમતા કારણ કે મોટા ભાઈને રમવાનો ખૂબ શોખ હતો અને તેથી અમારા બંગલાના કમ્પાઉન્ડમાં જ આ બધું રમવાની વ્યવસ્થા કરેલી। મને રમતો પ્રત્યે ભારે શુગ હતી। હું વિચારતી કે મારી બહેનપણીઓ ગ્રીવા સેનથી શ્યામા બધાએ તેમની ભાભી સાથે પિક્ચર જોવા જાય છે, હોટલમાં જાય છે, ફરવા જાય છે, જ્યારે મારી ભાભીને તો આવો કશોય શોખ નથી। આ બધી વાતો યાદ આવવાથી હું બેચેન હતી। એમાં એ જાણ્યું કે મમ્મી મોટી બહેનને ત્યાં રહેવા જવાની છે ત્યારે હું ત્યાંથી તરત મારી રૂમમાં ગઈ અને ખૂબ રડી। બીજે દિવસે હું કોલેજ ના ગઈ કારણ કે મમ્મી જવાના હતા। મમ્મીએ જતાં પહેલાં મને એની પાસે બોલાવીને કહેલું નાનકી ભાભી સાથે હળીમળીને રહેજે। મારી આંખમાં આંસુ આવી ગયા। મેં કહ્યું મમ્મી હવે તો મારી પરીક્ષા નજીક આવી રહી છે, તું ના જાય તો સારું। હું જાણતી હતી કે મારા આ શબ્દોની મમ્મી પર કંઈ અસર થવાની નથી અને થયું પણ એમ જ। અમારી વાત ચાલુ હતી એટલે અમને ખ્યાલ ન હતો કે ભાભી અમારી પાછળ આવીને ઊભા છે।
मारा खभे हाथ मुकता बोलिया, परीक्षा छे एटले तमे वांचो, हूँ छू ने तमने क्यारे मम्मीनी उणप सालवा न दऊं। भाभीना शब्दोथी मम्मी खुश थई गया हता। बाजूनी रूममांथी पप्पा पण छापू वांचता वांचता आवेला अने मम्मी तरफ जोता बोलेला, तू सुस्त ने आ छे, पछी तारे से चिंता। पप्पाना हास्यथी वातावरण हलवू बनी गयू हतुं। भाभीनो एक हाथ अत्यार सुधी पाछळ राखेलो ते आगळ लावता अमे जोयुं के एमना हाथमां थेली हती। मम्मीना हाथमां मुकता भाभी बोल्या, मम्मी मोटी बहेनना बाबा माटे मैं थोड़ा रमकड़ा बनाव्या छे, मोटी बहेन ने आपी देजो। पप्पाए थैली खोली वारा फरती रमकड़ा बहार काढवा मांड्या। खूबसूरत ढींगलीओ, मोतीना रमकड़ा अने बीजा घणा बधा रमकड़ा हता। रमकड़ा खरेखर सुंदर हता, पण मैं तो क्यारेय एवुं विचार्युं न हतुं के रमकड़ा घेर बनावी शकाय। रमकड़ा जोता मारुं मन खुश तो थई गयेलुं, पण बीजी ज पळे ईर्ष्या मारा मन पर छवाई गई। हुमो बगड़ता बोली, आटली बधी मेहनत करवानी शुं जरूर, आवा रमकड़ा बजारमां पण मळे छे। पप्पा मारू सामू जोईने बोल्या, नानकी आपणे बागमांथी फूल तोड़ीने एनो हार भगवानने चढ़ावा जाते बनावीए छीए। हार तो बजारमां पण मळे छे, परंतु जाते बनावेला हारनी वात जुदी छे। दरेक फूल परवती वखते आपणने भगवाननुं स्मरण थाय छे, तेनी पाछळ एक प्रेमनी भावना छुपायेली छे। आ रमकड़ानी बाबतमां पण एवुं ज छे। पप्पाए भाभीनो पक्ष लीधो ए मने ना गम्युं। हूँ गुस्सा में बीजा रूम में जती रही, पर दिवसे दिवसे भाभी प्रत्ये मारी ईर्ष्या वधती जती रही। एक दिवस मारी भाभी बहनपणी साथे हूँ मारा रूम में बेसीने गप्पा मारती हती। मैं कहूँ घर में खावानी मजा नहीं आती, होटल में पंजाबी अने चाइनीज वानगीओ खावानी जे मजा आवे छे ए घरना भाखरी शाक में क्या छे। मने ए वक्ते ख्याल न हतो के भाभी चा नास्ता आपवा माटे मारे रूम में आव्या छे, परंतु त्यारबाद वारंवार घरमां पण पंजाबी अने चाइनीज वानगीओ थवा मांडी। मोटा भाई तथा मम्मी पप्पा वखाणी वखाणीने खाता, मने पण खूब भावती। साची वात ए हती के बजार करता पण भाभीना हाथनी वानगीओ सारी बनती, पण हूँ क्यारेय मारा मोए वखाण करती नहीं, मने एमां नानम लागती। बळतामां घी होमातो होय एम पप्पाए एक दिवस भाभीने कह्युं, स्नेहा आवुं बधुं तू नानकीने शीखवाडजे, એને તો બસ પિક્ચર જોવા, હોટલમાં ખાવું અને સરસ કપડાં પહેરીને ફરવું એ જ શોખ છે। આ સાંભળતા હું જમતા જમતા ઉઠી ગઈ અને ક્રોધે ભરાઈને બોલી, મારે આવું બધું શીખવાની કંઈ જરૂર નથી, આ બધી પંજાબી વાનગીઓમાં ઘીમાં થાય છે, મને તો આવું બધું પચતું નથી, મારી તબિયત સારી નથી। અને પગ પછાડતી હું રૂમમાં જતી રહી। થોડી વાર થઈ હશે ત્યાં ભાભી મારી રૂમમાં આવ્યા, એમના હાથમાં થાળી હતી, તેમાં ખીચડી શાક છાશ અને પાપડ હતા। મારા ટેબલ પર થાળી મૂકતા બોલ્યા, નાનકી બહેન તમારી તબિયત સારી નહોતી તો મને કહેવું હતું ને, મને ખબર નહીં, તમે જમી લો। મેં છતાં પણ મક્કમપણે ના જ ગઈ। ભાભી મને મનાવતા બોલ્યા, નાનકી બહેન તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું। હવે મારા જમ્યા વગર છૂટકો ન હતો, મેં ચૂપચાપ જમી લીધું। મારું મન ઘણીવાર મને કહેતું હું ખોટું કરું છું, પણ સતત ભાભીના વખાણ મારાથી સહન થતા ન હતા। દર વર્ષે અમારી નાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો અને એના જે પૈસા આવે તેમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ તથા ફી મળતા। એ વર્ષે કાર્યક્રમ દરમિયાન જ મને ખબર પડી કે ભાભી કથક અને ભરતનાટ્યમ બંને શીખેલા છે, તે ઉપરાંત એ સંસ્કૃતિના પણ વિદ્વાન છે। એમને ઉપનિષદ અને વેદો વિશે ચર્ચા કરતા સાંભળી હું સતબદ્ધ બની ગઈ હતી। ભાભીના આવા તો અનેક સ્વરૂપો મને જોવા મળેલા, મારી જે નિકટની બહેનપણીઓ હતી તે પણ હવે મારા ભાભીને વધુ મહત્ત્વ આપતી। ભાભી કાર્યક્રમની પ્રેક્ટિસ દરમિયાન ખૂબ થાકી જતા, કારણ કે તેમણે કાર્યક્રમનું સંચાલન સંભાળેલું। રાત્રે થાકીને ઘેર આવ્યા હોય તો પણ તે જલ્દીથી રસોઈ બનાવી મોટાભાઈ સાથે વાંચવા બેસી જતા। કોઈક વાર એ અને મોટાભાઈ કલાકો સુધી કોઈક વિષય પર ચર્ચા કરતા, કારણ કે મોટાભાઈ PhD કરી રહ્યા હતા, તેમાં ભાભી ખૂબ મદદરૂપ બનતા। શિયાળો આવ્યો ત્યારે તો ભાભીએ કમાલ કરી, ઘરના દરેક જણ માટે સ્વેટર બનાવેલા, મારા માટે પણ શાલ અને ગરમ બ્લાઉઝ બનાવેલા, હું જોતી જ રહી। અત્યાર સુધી તો અમે કાયમ બજારમાંથી જ ગરમ કપડાં ખરીદતા હતા। ભાભીના આવવાથી ઘરની દિવાલોને નવું રૂપ મળ્યું હતું, ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી પણ સુંદર વોલી પીસ બનાવતા, જેવી રીતે રેતી નારિયેળના કૂચા કે શરબત પીને ફેંકી દીધી લઈ સ્ટ્રો, તેઓ રંગબેરંગી કાગળના ફૂલો બનાવી ફૂલદાનીમાં મૂકતા,
અને દિવાળી દરમિયાન તો જાતે જ કાર્ડ બનાવી બધાને મોકલતા. એકવાર મમ્મીએ કહ્યું, સ્નેહા, નાનકી માટે મેં એક છોકરો જોઈ રાખ્યો છે, તું જોઈ આવજે તને કેવો લાગે છે. આ નવા જમાનામાં તમારા જુવાનીઓની પસંદ મારા જેવી વૃદ્ધાને શું ખબર પડે. ભાભી જટ દઈને બોલ્યા, મમ્મી અત્યારથી શું છે, નાનકી બેન બીએના છેલ્લા વર્ષમાં છે, હજી તો આપણે એમને એમએ કરાવીશું. મને ભાભી પર ગુસ્સો ચડેલો. માનસશાસ્ત્ર જેવા વિષયમાં એમએ કરવાનું મને સ્વપ્ન પણ ના આવે. હું તો લગ્નની બાબતથી ખુશ હતી, કારણ કે માનસશાસ્ત્રથી હું એટલી બધી કંટાળી ગયેલી કે હું મનમાં વિચારતી કે લગ્ન થાય તો વિજય દિવસે ભણવાનું છોડી દઉં. એટલે હું ભાભી સામે ગુસ્સે થઈને જોતા બોલી, એમએ થઈને શું કરવાનું, તમે જ એમએસસી થઈને શું કર્યું. એમએસસી થવું તો સહેલું છે, પણ એકવાર માનસશાસ્ત્ર જેવા ડ્રાય સબ્જેક્ટ શુષ્ક વિષયમાં એમએ તો કરી જુઓ ખબર પડે. ભાભી કશું પણ બોલ્યા વગર માત્ર મારે સામે જોઈને હસેલા. મને ભાભીનું હસવું ગમ્યું ન હતું. એકવાર મેં મારી મોટી બહેન પાસે મારી હૈયાવરાલ ઠાલવી, તેણે મને એક યુક્તિ બતાવી. હું બજારમાંથી સુંદર મજાનો ટેબલ ક્લોથ ખરીદી લાવી અને ઘેર આવી ટીવી પર મૂકીને બોલી, આ મેં ખૂબ મહેનતથી અકોડીથી ભર્યો છે, ઈર્ષામાં હું એટલી અંધ બની ગયેલી કે જૂઠું બોલતા પણ અચકાઈ નહીં. ભાભી ત્યાંથી જોવા લાગ્યા, પણ મારા દિલની ધડકાન વધી ગઈ. મને થયું કે હમણાં ભાભી કહેશે કે આ તો બજારું છે, પણ મારા આશ્ચર્ય વચ્ચે ભાભી બોલ્યા, નાનકી બેન બહુ જ સરસ છે, મને શીખવાડશો. હવે હું ગભરાઈ ગઈ, પરંતુ હિંમતપૂર્વક બોલી, કેમ, ઘરમાં એક તો ટેબલ ક્લોથ મારો કરેલો છે, બીજાની શું જરૂર છે. ભાભીએ ટેબલ ક્લોથ હાથમાં લઈ ગળી વાળતા બોલ્યા, આ રૂમાલ તમે તમારા સાસરે લઈ જજો, હું જે રૂમાલ કરીશ તે અહીં રાખીશ. ભાભીએ તો હસતા હસતા સ્નેહ નીતરતા સ્વરે કહેલું, પણ મારે તો બહાનું જોઈતું હતું. બોલી, તમે શા માટે મારી બનાવ વસ્તુ આ ઘરમાં રાખો, આગર તમારું છે એમાં તમારી બનાવેલી વસ્તુઓ જ રાખજો. અને હું ત્યાંથી મારી રૂમમાં ગઈ. જોકે મારું મન કહેતું હતું કે આ ખોટું છે, છતાં પણ ભાભીનું અપમાન કર્યાનો મને આનંદ હતો, કારણ કે એમનો પક્ષ લેનાર મમ્મી ન હતી. એ મામાને ત્યાં રહેવા ગયેલી. તે રાત્રે મને પેટમાં સખત દુખાવો ઉપડ્યો. હું મારી રૂમમાં રડી રહી હતી. બાજુમાં જ ભાભીની રૂમ હતી. મારો રડવાનો અવાજ સાંભળી મારી પાસે દોડી આવ્યા. ક્યાં સુધી તેમના પ્રેમાળ હાથનો સ્પર્શ થતો રહ્યો. એટલામાં દુખાવામાં પણ મને એ સ્પર્શ ગમ્યો, પણ દુખાવો અસહ બનતા ભાભીએ ફોન કરી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કહ્યું કે તરત જ દવાખાને દાખલ કરવી પડશે અને ત્યાં અને તાત્કાલિક એપેન્ડિક્સનું ઓપરેશન કરવું પડ્યું. રાત દિવસ જોયા વગર ભાભીએ મારી ખૂબ સેવા કરી. મને થયું કે ભાભીને મેં અન્યાય કર્યો છે, હું એમનું આટલું અપમાન કરતી તો પણ ભાભી ચૂપ રહેતા. અત્યાર તો જાણે ભાભી જ મારી માં બની ગયેલા. મેં એકવાર કહ્યું, ભાભી તમે તો મને મમ્મીની ખોડ ચાલવા જ ના દીધી. ત્યારે ભાભીએ એથી મારો હાથ ચાલીને કહ્યું, નાનકી બેન, મોટી ભાભી તો માં બરાબર હોય છે. મને થયું ભાભીના આદર્શ કેટલા ઊંચા છે. અને બીજી જ મિનિટે મને થયું કે એટલે જ ભાભી મેં કરેલું અપમાન ગણકારતા નહીં હોય. અને મારા હૃદયમાં ભાભી માટે સ્નેહનો સાગર ઉમટવા લાગ્યો. પરીક્ષાઓ નજીક આવી રહી હતી, તેથી મેં ભાભીને કહ્યું, ભાભી આ વર્ષે હું પરીક્ષા નહીં આપું. ભાભી તરત બોલ્યા, જોજો નાનકી બેન, એવું કરતા આપણી જિંદગીમાં એક વર્ષની કિંમત કેટલી બધી હોય છે, એને આમ વ્રત વેડફી દેવાનો શું અર્થ. નાનકી બેન, આપણી જિંદગી ટૂંકી છે અને શીખવાનું જાણવાનું ખૂબ, મેં દલીલ કરતાં કહ્યું. તને ભાભી, હું કોલેજ જઈ શકતી નથી, હવે મને શું આવડે. જોકે એ તો મને ભણવું બિલકુલ ગમતું ન હતું, એ માટેનું બહાનું જ હતું. બીજે દિવસે ભાભી મારી રૂમમાં આવીને મને કહે, નાનકી બેન, ચાલો હું તમને શીખવાડું. હું કંઈ જવાબ આપું એ પહેલાં એમણે શીખવાડવાનું ચાલુ કરી દીધું. મને નવાઈ લાગી કે ભાભીને માનસશાસ્ત્ર ક્યાંથી આવડે, પણ એમની ઉદાહરણ આપવાની સમજાવવાની રીતથી હું એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે હું ભાભીને પૂછ્યા વગર ના રહી શકી. ભાભી, તમને માનસશાસ્ત્ર ક્યાંથી આવડે. ભાભી હસીને બોલ્યા, મારી ખાસ બહેનપણી માનસશાસ્ત્ર સાથે એમએ થયેલી હતી. હું નવરાશના સમયે એની સાથે લાયબ્રેરી જતી. એ માનસશાસ્ત્રના એટલા તો વખાણ કરતી કે હું માનસશાસ્ત્ર શીખવાની લાલચ રોકી ના શકી. અને નાનકી બેન, કોઈ પણ વિષય મન દઈને શીખીએ તો અઘરો નથી. હું ભાભીની સામે જોઈ જ રહી. આજે મન ભાભી જુદા જ લાગતા હતા.
હું બોલી, પણ ભાભી તમને તો બીજું ઘણું બધું આવડે છે, તમે ક્યારે શીખ્યા એ મને કહો. ભાભી મારી વાત સાંભળી થોડા ગંભીર થતા બોલ્યા, નાનકી બેન, મને લાગે છે કે હજી તો મારે ઘણું શીખવાનું બાકી છે. મારા પપ્પા સંસ્કૃતના વિદ્વાન હતા, તેમની ઈચ્છા મને સંસ્કૃત શીખડાવવાની હતી. નાનપણથી જ એ મને સંસ્કૃત શીખવાડતા કે જ્યારે બાળકો રમકડા રમી ગાલી ગેલી ભાષા બોલે ત્યારે હું સંસ્કૃતના શ્લોકો બોલતી. પપ્પા નિશાળે જાય કે તરત મારી મમ્મી મને નૃત્ય શીખવાડતી, કારણ નૃત્યમાં એ પારંગત હતી. પછી તમે સંસ્કૃતિની બહારની પરીક્ષાઓ આપી, સંસ્કૃત મન દઈને શીખેલી, તેથી ઉપનિષદ તથા વેદોનો અભ્યાસ કર્યો. નૃત્યની તાલીમ તો ચાલુ જ હતી. 4 વર્ષ પૂરા થતાં હું નૃત્ય શીખવા માંડેલી. પ્રથમ કથક અને ત્યારબાદ ભરતનાટ્યમ, અને હું કોલેજમાંથી હતી ત્યારે બંનેના આરક રેન્તલ પણ આપી ચૂકેલી. તે ઉપરાંત નિશાળમાં રજાઓ પડતા જ હું જુદા જુદા વર્ગો ભરતી, તેથી મેં સીવણકામ આવડી ગયું. હું જાતે જ કપડાં સીવું છું. મારા માતા પિતાએ મને એવા સંસ્કાર આપેલા કે મને હંમેશા નવી નવી વસ્તુઓ શીખવાની ધગશ રહેતી. તેઓ મને એક પણ મિનિટ વેડફવા દેતા ન હતા. તેઓ કહેતા કે જિંદગીની દરેક મિનિટનું મૂલ્ય હોય છે, તેના ગપ્પા મારવામાં કે બેસી રહેવામાં વેડફવું ના જોઈએ. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. પછી તો વેકેશન પડે કે તરત જુદા જુદા વર્ગો ભરતી, ક્યારેક વોલપીસ બનાવવાના તો ક્યારેક રમકડા બનાવવાના, ભરતગૂંથણના તો ક્યારેક મહેંદી અને મેકઅપના, ત્યારબાદ વાનગીઓ બનાવતા શીખવા માટે વર્ગો ભર્યા. મમ્મી પાસે પૈસા તો પુષ્કળ હતા જ, એટલે નોકર રસિયા કામ કર્યા કરતા. મારી પાસે જે સમય મળતો તેનો ઉપયોગ હું આ રીતે કરતી. ભાભીની વાત સાંભળી હું મુગ્ધ બની ગઈ. પણ ભાભી, તમારામાં એવું શું છે કે જે તમને મળે એ તમારું થઈ જાય છે? ભાભી હસીને બોલ્યા, જાદુ. પછી કંઈક ગંભીર થતાં બોલ્યા, નાનકી બેન, હું હંમેશા સામેની વ્યક્તિનો વિશેષ ખ્યાલ રાખું છું કે જેથી કોઈને મનદુખ ના થાય. તે ઉપરાંત હું મારા વાંચનને લીધે દરેક ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મેળવી લઉં છું, જેથી દરેક વ્યક્તિ સાથે તે વિષય પર થોડી ઘણી વાતચીત કરી શકીએ, અને સામેની વ્યક્તિમાં આપણે રુચિ લઈએ તો એને આપણા પ્રત્યે માન જ થાય જ. આજે તો ભાભીના જ્ઞાનનો ભરપૂર લાભ ઉઠાવું છું. એમણે આપેલી હિંમતથી હું એમએ થઈ, એ તો ઠીક, પણ મને એમએમાં સુવર્ણચંદ્રક મળ્યો. ત્યારે સૌથી પહેલાં ભાભીને પગે લાગી હતી. ભાભીના હાથમાં સુવર્ણચંદ્રક મૂકતા હું બોલી ઉઠી, ભાભી, હું લોઢું હતી, તમારા પારસમણીના સ્પર્શે સોનું બની ગઈ છું. આની પર સૌ પ્રથમ હક તમારો જ છે. મારી વાત સાંભળી ભાભી મને વાહાલથી ભેટી પડ્યા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને દોસ્તો, કોમેન્ટમાં જય શ્રીરામ લખજો. તમારે જય શ્રીરામ કોમેન્ટમાં લખવું જ પડશે. આવી નવી નવી કહાની જોવા માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઇબ કરો, અને વિડીયોને લાઇક કરો, અને કોમેન્ટમાં જય શ્રીરામ લખી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.